ચલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 6 માં ગણિત માં ગયા લેક્ચર માં આપણે ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓ એના વિશે આપણે ચર્ચા કરતા હતા, બરાબર? એમાં આપણે ગયા લેક્ચર માં સ્વાધ્યાય 7.4 ના દાખલા નંબર 1 થી 5 ગણેલા, બરાબર? હવે પછીનો દાખલા નંબર 6 જોવો છે બધા. નીચેના અપૂર્ણાંકો 3 અલગ અલગ સંખ્યા નિર્દેશિત કરે છે, તેમનું અતિસંક્ષિપ્ત રૂપ આપી સમ અપૂર્ણાંકોના 3 જૂથમાં વહેંચો, બરાબર? તમને ઘણી બધી રકમ આપેલી છે, એ થી બરાબર છે દાખલા આપેલા છે, એમાં તમારે અતિસંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે છેદ ઉડાડવાના, પછી જે જવાબ સરખા હોય, બરાબર? બધા દાખલા ગણાઈ જાય આપણે, જે જવાબ સરખા હોય એના આપણે જૂથ બનાવવાના છે. આ રીતનો દાખલો આપણે આગળના સ્વાધ્યાયમાં કરી ગયા છીએ, એટલે આમાં કઈ સહેલું જ લાગશે, બરાબર છે? છેદ ઉડાડતા તો બધાને આવડે, ચલો, અથવા તો ગુસ્સા લો તો પણ ચાલશે, પણ અત્યારે તમને સીધું કહી દઈશ તો પણ તમને ખબર પડી જશે. ગયા લેક્ચરમાં જ્યારે આ રીત કરેલી ત્યારે આપણે ગુસ્સા સ્વરૂપે કરેલો. ચલો, બે તો કે બે ના બે જ બે, બરાબર છે? બે ના ઘડિયામાં બે એટલે બે એકા બે, બાકી કઈ થાય નહીં. અથવા આ લખો બે ગુણ્યા એક, 12 છે તો એને કેવી રીતના લખાય? તો કે એને લખાય 6 × 12, લખાય ન લખાય, બરાબર? તો કે હા, બે બે ઉડી ગયા, સુવેધ ઉપર 1, નીચે 6, 1 ના છેદમાં 6, ખબર પડે? પહેલું ગણાય. બી ની રકમ છે 3 ના છેદમાં 15, 3 કી ઘડિયામાં આવે? તો કે 3 × 1 = 3, 15, તો કે 3 × 5 = 15 થાય, 3 × 3 કેન્સલ થઈ ગયા, સુવેધ 1 ના છેદમાં 5, બરાબર? ચલો, 8 છે તો શું થાય? એને 4 × 2 = 4, 2 × 8 થાય કે ન થાય? 50 હોય તો 25 × 2 = 50 થાય, તો કે હા, બે બે કેન્સલ થઈ ગયા, શું વધ્યું? 4 ના છેદમાં 25. ચલો, 16 છે તો 4 × 4 = 4, ચોકે ચોકે 16, 100 છે તો 25 × 4 = 4, 25 × 4 = 100, 4 × 4 કેન્સલ થઈ ગયા, શું વધ્યું? 4 ના છેદમાં 25 વધે, બરાબર? ચલો, હવે અહીંયા 10 ને છેદમાં 60 સીધું થઈ જશે, 0 0 કેન્સલ એટલે 1 ના છેદમાં 6, બરાબર? ચલો, 15 છે તો 3 × 5 = 15 અને 75 ના ભાગ 75, બરાબર છે? 75 × 75 એમાં થાય, ચલો, 25 × 75 થાય, 3 × 3 કેન્સલ, 5 × 6 મારે 25 ના ભાગ પર હોય તો 5 × 5 થાય, આ 5 × 5 કેન્સલ, શું વધ્યું? 1 ના છેદમાં 5, બરાબર? અથવા તો સીધા પર રાખો, બરાબર છે? તો પણ થશે, 15 × 5 = 75 ને 15 × 1 = 15, તો એ જ જવાબ આવે. 12, ચલો, 6 × 2 = 12, 60 ના 10 × 6 એટલે 60, 6 × 6 કેન્સલ થઈ ગયા, બરાબર? તો 2 વધ્યા, 2 ના છેદમાં 10 છે તો 10 ને આમ લખાય 5 × 10, 2 2 કેન્સલ, ઉપર કાંઈ ન હોય એટલે 1 હોય, 1 ના છેદમાં 5 થાય. ચલો, પછી છે 16 ના છેદમાં 96, બરાબર? તો કે 16 × 6 = 96 એમ થાય, એટલે 16 ના મારે ભાગ પાડવા હોય તો કે 16 × 1 = 16 અને 16 × 6 = 96, બરાબર? જો બીજી સંખ્યા હોય તો 4 × 4 કરો તોય ચાલે, તો આગળ વધારવું પડે, 96 સીધી ખબર પડી જાય, 16 × 16 કેન્સલ, 1 ના છેદમાં 6 થાય. ચલો, એના પછીનો છે એચ પછી આઈ, 12 ના છેદમાં 75 પછી જેનો જ છે 12 ના છેદમાં 72, 3 ના છેદમાં 18 અને એ છે 4 ના છેદમાં 25, બરાબર? ચલો, 12 ના છેદમાં 75, બરાબર? તો શું થશે એમાં? તો કે 25 × 75 4 × 3 = 12 અને અહીંયા 25 × 75 થાય, 3 × 3 કેન્સલ, શું વધ્યું? 4 ના છેદમાં 25, બરાબર? ચલો, 12 ના છેદમાં 72, 6 × 2 = 12, બરાબર? અને 12 × 6 = 72, 6 × 2 અને 12 × 6 =
6 કેન્સલ થઈ ગયા, ઉપર વધ્યું 2 ગુણ્યા 1 ને નીચે 2, 6 2 12, 2 6 12 બરાબર 2 2 કેન્સલ, શું આવ્યું 1 ના છેદ માં 6, સીધું આ રીતના 12 6 72 એ મુડાડો તો ચાલે, ખબર ન પડે તો 12 ના 6 ગુણ્યા 2 72 છે તો 12 ગુણ્યા 6 બરાબર, ચલો ઉડે કેન્સલ થઈ ગયા, 6 6 કેન્સલ, 12 ના છેદ માં 2 ના છેદ માં 12, પાછા 12 ના ભાગ પાડું 6 2 12 એનાથી 2 2 કેન્સલ, શું વધ્યું 1 ના છેદ માં 6, ચલો 3 નું 3 1 3 અને 9, ચલો 3 ના ઘડિયા માં 18, 6 તેરી 18 બરાબર, 3 6 18, ચલો 3 3 કેન્સલ, શું વધ્યું 1 ના છેદ માં 6, 4 ના છેદ માં 25, તો એમાં કાંઈ ન થાય તો 4 ના છેદ માં 25 બરાબર, છેદ ઉડતા નથી, બધા દાખલા કમ્પ્લીટ થઈ ગયા, પાછું એક વખત રિપીટ કરાવી દઉં છું, 2 ના છેદ માં 12 બરાબર, 2 ના છેદ માં 12 છે તો 2 ગુણ્યા 1 છેદ માં 12, 6 2 ને 12 એટલે 1 ના છેદ માં 6 થાય, ક્લિયર બરાબર, અહીંયા 2 2 ઉડી ગયા, શું વધ્યું 1 ના છેદ માં 6, એવી રીતના બધાના ભાગ પાડ્યા છે, જ્યાં ખબર ન પડે અહીંયા સીધું ઉડતું બરાબર છે, 15 5 75 પણ સીધી ખબર ન પડે, 15 ના ભાગ ને પહેલા પાડ્યા, 3 5 15 પછી 75 તો 25 તેરી 75, 3 3 કેન્સલ થઈ ગયા બરાબર, પછી 5 ના છેદ માં 25 વધ્યા, પાછા છેદ ઉડાડો એટલે 1 ના છેદ માં 5, હવે આપણે લખવાનું છે આમ 3 અલગ અલગ અતિ સંક્ષિપ્ત સ્વરૂપના 3 અલગ અલગ જૂથ બનાવતા, અહીંયા લખું છું બરાબર, નીચે લખવાનું તમારે બધું લખાઈ જાય પછી લખવાનું છે, અતિ સંક્ષિપ્ત સ્વરૂપના 3 અલગ અલગ જૂથ બનાવતા બરાબર, ચલો 3 અલગ અલગ જૂથ, તો પહેલો આપણે જોઈએ 1 ના છેદ માં 6 એક વાર, પછી ક્યાં આવ્યું આ બીજી વાર બરાબર, ચલો 3 તો બનાવવાના છે, આ 3 ને 4 બરાબર, જેટલી વાર આવ્યું 4 છે તો લખી નાખો, શું તો કે પહેલું જ 2 ના છેદ માં 12, પછી ક્યાં આવ્યું તો કે 10 ના છેદ માં 60, પછી 96 ના છેદ માં 16 ના છેદ માં 96, 12 ના છેદ માં 72 બરાબર, અને 3 ના છેદ માં 18 બરાબર 1 ના છેદ માં 6 થઈ ગયું, આ 1 ના છેદ માં 6 બરાબર છે, ચલો હવે આવે 1 ના છેદ માં 5, આ એક વાર, પછી આ બીજું અને આ ત્રીજી, 3 છે બરાબર, એમાં લખવાનું 3 ના છેદ માં 15, પછી બીજી કઈ સરખી જોડ છે 15 ના છેદ માં 75, પછી જોવો જોઈએ 12 ના છેદ માં 60 બરાબર, જવાબ માં 1 ના છેદ માં 5, ચલો હવે 4 ના છેદ માં 25, 1 2 3 અને 4 બરાબર, ચલો શું છે 8 ના છેદ માં 50, 16 ના છેદ માં 100, પછી બીજો ક્યાં જવાબ મેળવો, ચલો 12 ના છેદ માં 75 અને 4 ના છેદ માં 25 બરાબર, એ બધો એક જવાબ આવ્યો, હવે કયું બાકી રહી ગયું, આવી ગયા બધા ક્લિયર, તો આપણે 3 જોડ છે એ બનાવવાની હતી એ થઈ ગઈ બરાબર, તો અહીંયા લખી નાખવાનું આ કયું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, તો 2 ના છેદ માં 12 બધા બરાબર, આ પહેલું બીજું અને ત્રીજું આ ત્રણે સરખા જવાબ આવે છે, સમજાઈ ગયું બધાને, ક્લિયર અહીંયા સુધી, ચલો પાછું એક વખત રિપીટ કરાવી દઉં છું, નીચેના અપૂર્ણાંકો 3 અલગ અલગ સંખ્યા નિર્દેશિત કરે છે તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપી સમ અપૂર્ણાંકોના 3 જૂથમાં વહેંચો, ક્લિયર, તો એમાં આપણે જોયું 2 ના છેદમાં 12 બરાબર, બધી રકમ પહેલા લખી દીધી, હવે આના છેદ ઉડાડવાના, છેદ ઉડાડ્યા પછી આ જે જવાબ આવે જે સરખા જવાબ આવ્યા એને એ લખવાની અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થાય, ક્લિયર, આ તમારે નીચે લખવાનું છે, અહીંયા સમાન નથી એટલે મેં અહીંયા વચ્ચે લખ્યું છે, ચલો એના પછી દાખલા નંબર 7 ની રકમ લખો બધા, લખાઈ ગયું,
ચલો દાખલા નંબર 7 જોશે બધા. નીચેના જવાબ મેળવો અને તેમના ઉકેલની રીત પણ વર્ણવો. એમાં પહેલું છે એ શું 5 ના છેદમાં 9 અને 4 ના છેદમાં 5 સરખા છે, બરાબર? આ આપણે જોઈ ગયા હતા આના પહેલા લેક્ચર. 5 ના છેદમાં 9 અને 4 ના છેદમાં 5 સરખા છે પૂછ્યું છે, જો હોય તો હા ને તો ના, બરાબર? તો પહેલા આપણે આમાં ચોકડી ગુણાકાર કરવો પડે. ચોકડી ગુણાકાર, બરાબર? તો કેવી રીતે થાય? આમ થાય ચોકડી ગુણાકાર. 5 ના છેદમાં 9, 4 ના છેદમાં 5, બરાબર? 5 ગુણ્યા 5 25, 9 ગુણ્યા 4 9 ચોક 36, બરાબર? ચલો તેથી 25 અને નોટ ઇક્વલ ટુ 36 બંને સરખા નથી. આ 5 ના છેદમાં 9 અને 4 ના છેદમાં 5 સરખા અપૂર્ણાંક નથી. ક્લિયર? પાછો એક વખત જોઈ લો. 5 ના છેદમાં 9 અને 4 ના છેદમાં 5 સરખા છે, બરાબર? એમ પૂછ્યું છે ચોકડી ગુણાકાર કરતા. આપણે અહીંયા 25 9 ચોક 36, બે જવાબ સરખા આવે તો સમાન અપૂર્ણાંક છે, સરખા ન આવે તો સમાન અપૂર્ણાંક નથી. ક્લિયર? સમજાય કે કેવી રીતના? બીજું જોઈએ. 9 ના છેદમાં 16 અને 5 ના છેદમાં 9, આ લખી નાખો, બરાબર? ચલો આ 7 માં એ આપણે જોયો તો દાખલા નંબર 7 માં એ. હવે આપણે જોશું બી. 9 ના છેદમાં 16 અને 5 ના છેદમાં 9 સરખા છે એમ પૂછ્યું છે, તો આપણે પહેલા શું કહેવાનું? ચોકડી ગુણાકાર કરતા. ચોકડી ગુણાકાર કરતા, બરાબર? 9 ગુણ્યા 9 થાય ને ચોકડી ગુણાકાર, 90 81 અને 16 ગુણ્યા 5 16 પંચા 80. તેથી 80 નોટ ઇક્વલ ટુ, બે સરખા નથી. આમ 9 ના છેદમાં 16 અને 5 ના છેદમાં 9 એ સમ અપૂર્ણાંક નથી, બરાબર? સમજાય કે? સાવ સરળ થયેલો દાખલો છે. ચલો એના પછીનો ત્રીજો જોઈએ આપણે. 4 ના છેદમાં 5 અને 16 ના છેદમાં 20, બરાબર? ચલો ચોકડી ગુણાકાર કરતા. 4 ગુણ્યા 20 બરાબર 80 થાય ને, 20 ચોક 80 અને 16 ગુણ્યા 5 બરાબર 80, એટલે કે બે સરખા છે. તેથી 4 ના છેદમાં 5 અને 16 ના છેદમાં 20 સમ અપૂર્ણાંક, સમ અપૂર્ણાંકો છે. ક્લિયર? સમજાય કે બધાને? સરસ. ચલો એના પછીનો છેલ્લો દાખલો એનો ડી. 1 ના છેદમાં 15 અને 4 ના છેદમાં 30, બરાબર? ચલો ચોકડી ગુણાકાર કરતા. 1 ગુણ્યા 30 અને 4 ગુણ્યા 15, ચલો 30 નોટ ઇક્વલ ટુ શું થશે? પેલા 1 ગુણ્યા 30 એટલે 30 અને 4 ગુણ્યા 15 ચોકુ 60, નોટ ઇક્વલ ટુ 60. આમ 1 ના છેદમાં 15 અને 4 ના છેદમાં 30 સમ અપૂર્ણાંકો નથી, બરાબર? પાછો દાખલા નંબર 7 નું એક વખત રિપીટ કરાવી દઉં છું. સમ અપૂર્ણાંકો છે કે નહીં એના માટે ચેક કરવા માટે આપણે 4 દાખલા ગણ્યા, બરાબર? શું જોવાનું? કોઈ પણ રકમ આપેલી છે ચોક્રોસ ગુણાકાર, ચોક
ચોકડી ગુણાકાર કરવાનો છે. જો બે જવાબ સરખા આવે તો સમઅપૂર્ણાંક છે, સરખા ન આવે તો સમઅપૂર્ણાંક નથી. ક્લિયર? પ્રેક્ટિસ વર્કમાં આવા દાખલા આપેલા હોય બરાબર છે તો તમારે ગણવાના રહેશે. 7.3 માં એ દાખલા છે અને બાકીનું 7.4 એના પછીના લેક્ચરમાં એ રીત થશે બરાબર. હવે આપણે દાખલા નંબર 8 જે છે એના પછીના લેક્ચરમાં ચર્ચા કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. ચલો, થેન્ક યુ.